અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના રસ્તા, પાર્કિંગ, બસ, લાઇટિંગ, પીવાના પાણી અને ટોયલેટ વાન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સુરક્ષાને લઈને 25 આઈપીએસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તૈનાત રહેશે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં તમામને રાઉન્ડ ધ ક્લોક રહેવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો ભવ્ય સમારોહમાં ગાંગુલી, તેંડુલકર જેવા દિગ્ગજો પણ હાજર રહેશે. સાથે જ 75,000 વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે ફરમાન કરાયું છે. અને આજ તમામ તૈયારીઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા દર્શલ રાવલ. દર્શલ, આખરે ટ્રમ્પના આવવા પહેલા કઈ પ્રકારની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે? જયેશ, જે પ્રકારે એક કાર્યક્રમ અહીંયા નક્કી કરવામાં આવ્યો છે, 25 તારીખે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ વિશ્વના મોટા સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ ખાતે હાજર રહેવાના છે. સ્ટેડિયમને ખુલ્લું મૂકવાના છે. ત્યારે આસપાસના વિસ્તારોમાં જે પ્રકારે જોઈ શકાય છે, ફૂટપાથો બનાવવામાં આવી રહી છે, રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ જે મેટ્રો અહીંયાથી જે રૂટ નીકળ્યો છે તે મેટ્રોમાં પણ અહીંયા રેલિંગો લગાવીને કલરકામ કરવામાં આવી રહ્યા છે. એટલે કે એક બે દેશના વડા જ્યારે એક સાથે એક જગ્યા ઉપર ભેગા થવાના છે અને 1,00,000 લોકો અહીંયા જ્યારે પોતાની હાજરી આપવાના છે ત્યારે સૌથી મોટા કાર્યક્રમ કેમ છો ટ્રમ્પ, કારણ કે એક હાઉડી મોદી કાર્યક્રમ થયો છે તે બાદનો આ એક મોટો કાર્યક્રમ માનવામાં આવ્યો છે. અને તેને જોતા તમામ તૈયારીઓ છે તે અત્યારે હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિકોમાં પણ અહીંયા ક્યાંક જે છે આનંદનો માહોલ છે, એક આવકારવાનો માહોલ છે, પરંતુ ક્યાંક નારાજગી પણ છે. તેમની સાથે સીધી વાત કરીશું. તમારું શું કહેવું છે, જે પ્રકારે બે દેશના વડા એક સાથે અહીંયા ભેગા થવાના છે, આપના વિસ્તારમાં અત્યારે જે કામગીરી ચાલી રહી છે શું કહેશો? બહુ સારું કહેવાય કે બધી રીતે મોટેરાના રોડ, રસ્તા બધા એટલે કે એકદમ ચોખ્ખા, એકદમ પ્યોર. અને મોદી સાહેબ, ટ્રમ્પ સાહેબ આવી રહ્યા છે તો એના માટે અમારા રોડને એટલા બધા સારા થઈ ગયા છે. ફૂટપાથ રોડ, આજુબાજુના ચાલીઓના બધા સોસાયટીના રોડ નવા બની રહ્યા છે, એકદમ રોડ નવા બની રહ્યા છે. તમે શું કહેવા માગશો, આ જે પ્રકારે કામગીરી ચાલી રહી છે કયા પ્રકારની? એના માટે જે આવી રહ્યા છે એ સારું કહેવાય છે. પણ જે એ ચાંદ અરે મોઢેરા માટે કરવું પડે, પણ એના માટે બીજા વિસ્તાર પણ લેવા જોઈએ. ધારો કે ચાંદખેડા છે, સાબરમતી છે, નરોમપુરા છે, નારાયણપુરા છે, જે અમરેવાડી છે, ઘણા બધા વિસ્તાર લેવા જોઈએ. એ ઉપર તો એના માટે બહુ સારું કહેવાય છે. બીજા વિસ્તારો પણ લેવા જોઈએ. એક બે દેશના વડા જયારે અહીંયા આવતા હોય ત્યારે એનું સ્વાગત પણ એટલું મહત્વનું રાખતું હોય છે. આપ અહીંયા આપના વિસ્તારના લોકો કઈ રીતે સ્વાગત કરશે? જે રીતે આ તો અમેરિકાના ટ્રમ્પ આવે છે, આપણે તો આપણા દેશના સારા સારા નેતાઓને બોલાવવા જોઈએ. અને એવું જરૂરી નથી કે ભાજપની સરકાર છે એટલે અમેરિકાવાળાને બોલાવે છે. એટલે કે અહીંયા કહી શકાય છે કે જે પ્રકારે અહીંયા સ્વાગતની વાત હોય, તમામ તૈયારીઓની વાત હોય, તમામ પ્રક્રિયાઓ કરાઈ રહી છે. અને આજે ફૂટપાથો બની રહી છે, 2 કિલોમીટરના પટ્ટામાં ફૂટપાથો બનાવાઈ રહી છે, રેલિંગો લગાવવામાં આવી રહી છે. અને 15 તારીખની અહીંયા ટાઈમલાઇન આપવામાં આવી છે, કારણ કે અમેરિકી પ્રેસિડેન્ટ જ્યારે અહીંયા હાજર રહેવાના છે, પીએમ નરેન્દ્ર મોદી અહીંયા હાજર રહેવાના છે, ત્યારે એક સુરક્ષાને ધ્યાને રાખીને અહીંયા 15 તારીખની ટાઈમલાઇન આપવામાં આવી છે. જે બાદ અહીંયા અમેરિકી પ્રેસિડેન્ટની ટીમ જે છે અહીંયા આવશે અને એક તમામ વસ્તુનું નિરીક્ષણ કરશે અને પોતાનો એક ધામો અહીંયા બોલાવશે, જેથી કરીને જ્યારે 25 તારીખે કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે તે કાર્યક્રમ દરમિયાન કોઈ ઘટના ન બને અને વગર કોઈ અડચણરૂપ આ જે કાર્યક્રમ જે છે તે શાંતિપૂર્ણ રીતે પૂરો પાડી શકાય. અને આ જ બાબતની તમામ જે છે ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરીને, કોર્પોરેશનના હોય કે પોલીસના અધિકારી હોય, તમામ લોકો અહીંયા સતત જે સ્ટેડિયમની મુલાકાત લઈ રહ્યા છે, રસ્તાનું નિરીક્ષણ કરી રહ્યા છે. અને આ જ પ્રકારે અત્યારે એક તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.